હે તો રાજા બડિયાને પણ ખબર છે કે જેમની દીકરી સાસરે રાતી હોય ને એમના બાપની આંખોમાં આંસુની ધાર જ હોય છે, પણ આંસુ મને કઈ ઓર દેખાય છે, માટે તમારા દીકરા કેટલા છે અને દીકરી કેટલી છે એની મને ઓળખાણ કરાવો. હે રાજભાઈ, જો આજ તમે દીકરા દીકરીની વાત કરતા હોય તો સંતાનની અંદર આજ મારે લાસા લક્ષ્મી સગુણા તમે દીકરી છે, દીકરો મારે એક પણ રાજભાઈ. અરે રાજા અજમલ, જો આ વાત ની મને પેલા ખબર હોત ને તો મારા દીકરાની જાન તમારા મોકરણગઢ માં લઈને ન આવે, માટે મારા દીકરાની જાન આજ તમારા મોકરણગઢ ના બાદર ભોગી છે તે માટે હું જાઉં છું. અરે દીકરાજી, આજ આવા જુનાગઢ ને ભલે આજ મારા રંગ વધારો, એક થાળી ભોજન મીઠા કરી. અરે રાજા અજમાલ, તો તમને હજી ખબર ન હોય કે રાજા પટિયાર ના કેવા કેવા આકરા નિયમો હોય છે, માટે હું આજ કહું ને આજ તમે કાન ખોલીને સાંભળી લેજો. એ આજે મઢિયાર કહું ને યજમાન સાંભળો રે, yeah.
તમને એમ હોય કે આજ મેં દીકરી વળાવી એટલે મારા વેર વળી ગયા, તમારે વેર લેવા હોય ને તો આવજો મારા પિંગલગઢ ના પાદર, જય મા ભવાની. રાજમાંથી તમે રાજમાતાને બોલાવો. ભલે ભલા એ આજે પર તન બોલાવે રાજમાતા આવજો રે. આપણી દીકરી શકુનો ને સાસરે વળાવી શક્યા છે તો હવે મને રાજી ખુશી વંજવાની જો આપો રાણી. રાજા વિયોગ ની વાત તો કઈ વેરાગી ને શોભે, તમે જેવા રાજપૂત ને નહીં અને કદાચ ભગવાન નું ભજન કરવું હોય ને રાજમહેલના ખૂણામાં બેહીને પણ કરી શકાય એમાં વગડા ભટકવાની જરૂર ન હોય, માટે હઠ રહેવા દો, જીદ રહેવા દો, કારણ કે આંખની અંદર આહુડા પણ હજી હુકાણા નથી ને તમે વગડાની વાટ માંડવાની વાત કરો છો. રાજને રહેવા દો, વગડા તો તમને આજે નહીં જવા દઉં ને કાલે પણ નહીં જવા દઉં. અરે નિષ્ઠતી આજ વાત ન કરો, રાજી ખુશી વન જવાની રજા આપો રાણી. હા રાજા, અમે પણ વચને બંધાણા છે એટલે લાચાર થઈને ઉભા છે, વગડે તો તમને જરૂરથી વળવશું, પણ કહેવત ની અંદર કહેવાય છે કે રાજા થઈ ભગવાન ની ભક્તિ કરાય ને માટે જર્મણિયા જામા કેસરિયા વાઘા રેશમી રૂમાલ માથાના મગો તમને ખોળે હતપત કરો ને ધીમા ધીમા ડગલા હવે કાશ્મીરનાથ ના શરણ તરફ માંડો. રાજન શરણ તરફ માંડો. આવા માથા એ ગઠો સદી રાણી તમને સોંપો.
હા ભગવાન